વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? તો આજે આપણે અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથી પૂરીશું. તો એમાં આપણે પેજ નંબર 19 પર હેવ અને હેઝ નો ઉપયોગ કેવી રીતના કરવો. તો આપણે પેજ નંબર 19 પરનું આઈ હેવ અ બુક, તો આઈ એટલે મારી પાસે, બુક એટલે ચોપડી, હેવ અને હેઝ એટલે મી પાસે હોવું, તો મારી પાસે ચોપડી છે. તો હેવ અને હેઝ નું ગુજરાતી થાય છે ની પાસે હોવું. જો અહીંયા કીધું છે હેવ નો અર્થ ની પાસે હોવું થાય છે, તે માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ બંનેનો ગુજરાતી ની પાસે હોવું થાય છે. હેવ નું અંગ્રેજી એચ એ વી, જ્યારે હેઝ નું અંગ્રેજી થાય છે એચ એ એસ. તો હેવ અને હેઝ ની પાસે હોવું અને તે માલિકી દર્શાવે છે. હવે પ્રશ્ન એ થાય કે હેવ ક્યારે મૂકવું અને હેઝ ક્યારે મૂકવું, તો એ આપણે જોઈએ. પહેલો પુરુષ આઈ અને યુ સાથે હેવ નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે હી સી ઈટ ત્રીજો પુરુષ સાથે હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. આઈ અને યુ સાથે હંમેશા હેઝ નો જ ઉપયોગ કરવો તમારે યાદ રાખવાનું છે. જ્યારે હી સી ઈટ સાથે હેઝ નો ઉપયોગ થાય છે, હેવ અને હેઝ નું ગુજરાતી શું થાય? ની પાસે હુ, તે માલિકી દર્શાવે છે. બરાબર છે? તો આપણે એના માટે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈએ. શું કીધું છે? પેલું આઈ હેવ અ બુક, તો આઈ એટલે મારી, હેવ અને હેઝ નું ગુજરાતી થાય ની પાસે હો, મારી પાસે, બુક એટલે પુસ્તક છે. એવી જ રીતના આપણે યુ હેવ અ બુક, તો યુ નું ગુજરાતી શું થાય? બીજો પુરુષ યુ, તારી, તો કે તારી, હેવ એટલે ની પાસે હો, તો કે તારી પાસે, અ બુક એટલે પુસ્તક છે. હવે હી કોના માટે વપરાય? કે ન જાતિ માટે. જ્યારે સી, તો કે નારી જાતિ માટે. અને ઈટ એટલે કે અન્ય જાતિ માટે, પશુ પક્ષી જીવ જંતુ વગેરે માટે ઈટ વપરાય. હી હેઝ અ બુક, હી એટલે તેની, હેઝ એટલે પાસે, અ બુક એટલે પુસ્તક છે. એવી જ રીતના સી કોના માટે વપરાય? તો કે નારી જાતિ માટે, સ્ત્રી માટે. તો સી સી હેઝ અ બુક, સી એટલે તેની, હેઝ એટલે પાસે, અ બુક એટલે ચોપડી છે. ઈટ, તો ઈટ કોના માટે વપરાય? મેં તમને હમણાં કીધું, અન્ય નિર્જીવ વસ્તુ માટે અથવા જીવ જંતુ પ્રાણી પક્ષી વગેરે માટે ઈટ નો ઉપયોગ થાય છે. તો ઈટ હેઝ હોર્ન્સ, ઈટ એટલે તેને, હોર્ન્સ એટલે શું થાય? સિંઘડા, હેઝ એટલે છે, તેને સિંઘડા છે. પડી સમજણ તમને? હેવ અને હેઝ નું ગુજરાતી ની પાસે હોવું થાય છે, તે માલિકી દર્શાવે છે. તો હવે હેવ અને હેઝ નો ઉપયોગ કેવી રીતના કરવાનો? તો કે કહેવાય કે પહેલો પુરુષ અને બીજો પુરુષ આઈ અને યુ કરતા હોય તો આપણે હેવ નો ઉપયોગ કરવાનો, જ્યારે હી સી ઈટ માટે હેઝ નો ઉપયોગ કરવાનો છે. તો હવે પ્રશ્ન 3 માં શું કીધું છે? હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો, તો હેવ કેમાં આવશે અને હેઝ કેમાં આવશે? ચાલો આપણે વાક્ય વાંચતા જઈએ અને પૂરતા જઈએ. પહેલું, યુ ખાલી જગ્યા અ પેન, યુ એટલે તેની, તેની પાસે, એટલે કે હેવ ને હેઝ આપણે મૂકવાનું છે. તો કે હેવ આવશે કે હેઝ આવશે? બોલો, હેઝ. સરસ, વેરી ગુડ. તો આપણે મૂકી દેવાનું હેઝ. ચાલો આપણે એનું ગુજરાતી કરીએ. યુ હેઝ અ પેન, તેની પાસે પેન એટલે બોલ પેન છે. બીજું, ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ, તો એલિફન્ટ એટલે હાથી, તો એલિફન્ટ એટલે ત્રીજો પુરુષ થયો, ત્રીજો પુરુષ, તો હાથી માટે ઈટ વપરાય છે. તો ઈટ સાથે શું આવે? હેઝ આવે.
સોરી બાર મિત્રો આપણે યુ સાથે હેવ નો ઉપયોગ કરવાનો છે હો બીજો પુરુષ યુ સાથે આપણે શું વપરાય હેવ ધ એલિફન્ટ હેઝ બિગ ઈયર્સ તો હાથી ને બિગ એટલે મોટા ઈયર્સ એટલે કાન તો કે હાથી ને મોટા કાન છે ત્રીજું આઈ ખાલી જગ્યા ઓર રેડ બલૂન તો આઈ પહેલો પુરુષ આઈ આઈ માટે શું આવે હેવ લખવાનું તો હેવ આઈ એટલે મારી હેવ એટલે પાસે રેડ એટલે લાલ બલૂન બલૂન એટલે શું થાય ફુગ્ગા તો કે મારી પાસે લાલ ફુગ્ગા છે ચોથું ઈ ખાલી જગ્યા અ ન્યૂ બુક ઈ એટલે બીજો પુરુષ ત્રીજો પુરુષ ઈ કોના માટે વપરાય તો કે નર જાતિ માટે તો ઈ સાથે શું આવશે એવ આવશે કે એઝ આવશે ચલો બોલો સરસ હેઝ તો તેની પાસે ન્યૂ એટલે નવી બુક એટલે ચોપડી છે તેની પાસે નવી ચોપડી છે પાંચમું સી ખાલી જગ્યા ટોયસ તો સી એટલે ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ સી કોના માટે વપરાય નારી જાતિ માટે તો નારી જાતિ માટે તો એના માટે એવ આવશે કે એઝ આવશે ચલો બોલો હેઝ તો તેની પાસે ટોયસ એટલે શું થાય રમકડા શું થાય રમકડા તો કે તેની પાસે રમકડા છે છઠ્ઠું મોહન ખાલી જગ્યા ટ્રેક્ટર તો મોહન એક વ્યક્તિનું નામ છે કોનું નામ છે છોકરાનું તો છોકરા માટે આપણે શું વાપરીએ હી નર જાતિ બરાબર છે તો મોહન સાથે શું આવશે હેઝ મોહન મોહન પાસે ટ્રેક્ટર એટલે કે ટ્રેક્ટર મોહન પાસે ટ્રેક્ટર છે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા સ્કૂટર તો મિસ્ટર વ્યાસ કીધા તો મિસ્ટર વ્યાસ એટલે આપણે કોના માટે મિસ્ટર શબ્દનો ઉપયોગ કરીએ નર જાતિ માટે બરાબર છે તો મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા સ્કૂટર મિસ્ટર વ્યાસ નર જાતિ તો એના સાથે આપણે શું મૂકશું હેઝ મિસ્ટર વ્યાસ હેઝ અ સ્કૂટર મિસ્ટર વ્યાસ પાસે સ્કૂટર એટલે કે સ્કૂટર છે હવે આઠમી આઈ ખાલી જગ્યા ચોક આઈ એટલે મારી આઈ પહેલો પુરુષ તો આઈ સાથે શું આવશે હેવ આઈ એટલે મારી હેવ એટલે ની પાસે હોવું તો મારી પાસે ચોક એટલે કે ચોક છે નવમું મિસિસ પંડ્યા ખાલી જગ્યા એન્ડ અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે શું થાય છત્રી તો મિસિસ પંડ્યા એટલે મિસિસ કોના માટે વપરાય નારી જાતિ માટે તો નારી જાતિ માટે આપણે સી વાપરીએ તો સી સાથે હેવ આવે કે હેઝ આવે શું આવે ચલો બોલો હેઝ મિસિસ પંડ્યા હેઝ એન અમ્બ્રેલા તો મિસિસ પંડ્યા પાસે અમ્બ્રેલા એટલે કે છત્રી છે દસમું પૂજા ખાલી જગ્યા એન ઓરેન્જ તો પૂજા કોનું નામ છે છોકરીનું નામ છે તો છોકરી માટે આપણે શું વાપરીએ સી નારી જાતિ તો તેની સાથે શું આવશે પૂજા હે પૂજા હેઝ એન ઓરેન્જ પૂજા પાસે એન ઓરેન્જ એટલે શું થાય નારંગી પૂજા પાસે નારંગી છે અગિયારમું ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ મંકી એટલે વાંદરો તો આપણે પશુ પક્ષી અન્ય જીવજંતુ માટે શાનો ઉપયોગ કરીએ ઈટ તો ઈટ સાથે એવ આવે કે હેઝ આવે ચલો બોલો બધા શું આવશે વેરી ગુડ હેઝ ધ મંકી હેઝ અ લોંગ
મંકી એટલે વાંદરા, હેઝ એટલે પાસે, લોંગ ટેલ એટલે કે લાંબી પૂંછડી, લોંગ એટલે લાંબી ને ટેલ એટલે પૂંછડી, લાંબી પૂંછડી છે વાંદરા ને લાંબી પૂંછડી છે કે વાંદરા પાસે લાંબી પૂંછડી છે એમ તો ન કહેવાય, વાંદરા ને હોય જ, એટલે કે વાંદરા ને લાંબી પૂંછડી છે. બારમો, યુ ખાલી જગ્યા મેંગોઝ, મેંગોઝ એટલે શું થાય, કેરી, શું થાય, કેરી, તો તેને યુ, યુ માટે શું વાપરશું આપણે, શું વપરાય બોલો બોલો, હેવ, તેની પાસે મેંગોઝ એટલે કે કેરીઓ છે. તેરમો, ધ કાઉ ખાલી જગ્યા બીજ હોમ્સ, તો કાઉ એટલે ગાય, તો ગાય માટે આપણે શું, અન્ય જીવજંતુઓ પ્રાણીઓ પક્ષીઓ માટે આપણે ઈટ વાપરીએ, તો ધ કાઉ, કાઉ કીધી એટલે શું આવશે, હે ગાય ને બિગ હોર્ન્સ, બિગ એટલે શું થાય, મોટા, હોર્ન્સ એટલે સિંગડા, 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 તો ગાય ને બિગ એટલે મોટા, હોર્ન્સ એટલે સિંગડા છે. ચૌદમો, આય ખાલી જગ્યા કાર, તો આ એટલે પેલો પુરુષ, તેની સાથે શું આવશે, હેવ નો ઉપયોગ કરીશું આપણે, તો કે મારી પાસે કાર એટલે ગાડી છે, મારી પાસે ગાડી છે. પડી સમજણ બધાને, પડી ગઈ, તો ચાલો હું હજી એક વાર તમને સમજાવી દઉં. હેવ અને હેઝ નો ઉપયોગ ની પાસે હોવું થાય છે, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય કે હેવ અને હેઝ મૂકવું ક્યારે, તો આઈ અને યુ સાથે હેવ નો ઉપયોગ થાય છે, જ્યારે હી સી ઇટ સાથે હેઝ નો ઉપયોગ થાય છે. પડી સમજણ. તો હવે તમારે તમારી વિડીયો માંથી જોઈને તમારે તમારી સ્વાધ્યાય પોથી સારા અક્ષરે વ્યવસ્થિત રીતના પૂરવાની છે. સ્વાધ્યાય પોથી પૂરાઈ જાય એટલે પ્રશ્ન ત્રણ હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો તમારે તમારી રફ નોટબુકમાં પણ પૂરવાનો છે. રફ નોટમાં જ્યારે પૂરો ને ત્યારે તમે જવાબ જાતે પૂરજો, અને જ્યારે સ્વાધ્યાય પોથીમાં પૂરો ને ત્યારે તમે તારે આમાં વિડીયોમાંથી જોઈને પૂરજો. પડી સમજણ. સરસ,